जय श्री कृष्ण बाळको, आपणे धोरण एक में विषय गुजराती कलरव शाला तत्परता बे जेमा आपणे अगाउ काव्य चक्कीबेन सांभळ्युं समझ्या अने मजा पण करी अने एनी साथे साथे आपणे बगीचाना चित्रना सवाल जवाब पण समझ्या। हवे तमने बधाने बहुज मजा आवशे एवी एक सरस मजानी वार्ता लईने हूँ आवी छू। तमारी पासे पाठ्यपुस्तकनी अंदर आ वार्ता आवेली हशे। वार्तानुं नाम छे आनंदी कागड़ो। कागड़ो अने आनंदी, आवो तमने एक सवाल थाय तो चलो आपणे आ वार्ता सांभळीए अने खूब मजा करिए। एक कागड़ो हतो, तेना पर एक वार राजा गुस्से थया। एटले राजाए तेना माणसने कह्युं, जाओ आ कागड़ाने गामना कूवाना कांठे गारो छे तेमां खूंटाड़ी अने मारी नाखो। एक कागड़ो हतो, एक कागड़ाने जोई अने राजाने एकदम गुस्सो आव्यो अने एना શું કહેવાય કે રાજાએ એના સૈનિકોને કહ્યું, એના માણસોને કહ્યું કે જાઓ આ કાગડાને લઈ જાઓ અને ગામમાં જે ગારો છે એ ગારામાં ગામના કૂવા પાસે જે ગારો છે એ ત્યાં આગળ એને ખૂંટાઈને મારી નાખો। તો કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો, કારણ કે રાજાનો હુકમ થાય એટલે તો માનવો જ પડે। એટલે એના માણસો કાગડાને લઈ ગયા અને ગારામાં ખૂંટાઈ દીધો, એટલે કે અંદર ગારામાં ખોસી દીધો એને। એટલે કાગડાભાઈ તો ગારો ખૂંદતા ખૂંદતા આનંદથી બોલવા લાગ્યા, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ। રાજા અને માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો તો ગારામાં ખૂંટવાથી દુઃખી થવાને બદલે આનંદમાં કેમ આવું બોલે છે। જેવો ગારામાં નાખ્યો એટલે કાગડો શું બોલ્યો, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ। આવો પ્રશ્ન આવી શકે કે જ્યારે કાગડાને ગારામાં નાખ્યો ત્યારે કાગડો શું બોલતો હતો? તો કાગડો બોલતો હતો, લપસણું કરતા શીખીએ છીએ, લપસણું કરતા શીખીએ છીએ। એટલે કાગડાને ગારામાં નાખવા છતાંય કાગડો દુઃખી થયો નહીં અને આનંદિત જોઈ રાજા અને તેના માણસોને નવાઈ લાગી અને રાજાને તો વધારે ગુસ્સો આવ્યો કે આ દુઃખી કેમ નથી થતો, મેં એને આટલી સજા કરી તો પણ। એટલે રાજાએ તેને બીજો હુકમ કર્યો, નાખો એને કૂવામાં અને ડૂબાડીને મારી નાખો। શું કહે છે, નાખો એને કૂવામાં એટલે એ ડૂબીને ત્યાં જ મરી જશે। કાગડાને તો કૂવામાં નાખવામાં આવ્યો અને કૂવામાં તરતા તરતા બોલે છે, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ। હવે પહેલો હુકમ એને ગારામાં નાખવામાં આવ્યો હતો, તો શું બોલ્યો હતો ગારામાં નાખ્યો તારે? બોલો, લપસણું કરતા શીખીએ છીએ। અને હવે જ્યારે એને બીજો હુકમ કર્યો રાજાએ કે એને કૂવામાં નાખી દો, ત્યારે શું બોલ્યો કાગડો? કે કૂવામાં તરતા શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ। રાજા હવે વધારે ગુસ્સે થયા અને કહે છે, આ કાગડાને આકરામાં આકરી સજા કરો। પછી કાગડાભાઈને તો કાંટામાં એક મોટા જાળામાં નાખવામાં આવ્યો, તોય કાગડાભાઈ એના એ જ આનંદમાં અને કાંટામાં આનંદથી ગાવા લાગ્યા, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ। ફરીથી સમજાવું કે પહેલી વાર એને ગારામાં નાખ્યો ત્યારે કાગડાભાઈ શું બોલતા હતા? લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ। અને તો એ આનંદમાં જોઈ રાજા બહુ જ ગુસ્સે થયા અને એને કૂવામાં નાખવાનો હુકમ કર્યો કે આને કૂવામાં નાખો એટલે ડૂબીને મરી જાય। અને જ્યારે કાગડાને બીજી વખત કૂવામાં નાખવામાં આવ્યો ત્યારે કાગડો શું કહે છે, તરતા કૂવામાં તરતા શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ। અને આવો આનંદિત જોઈ રાજાનો ગુસ્સાનો પાર રહ્યો નહીં કે આને આટલી સજા કરું છું તોય આટલો આનંદમાં, તો એને કાંટા ભરેલી વાડમાં અને જાળામાં નાખવામાં આવ્યો,
તો કાગડો શું બોલવા લાગ્યો ત્રીજી વખતમાં? કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભારે જબરો, આટલી સજા કરો તો એ આનંદ માને આનંદમાં જ, ગમે તેવા દુઃખમાં એ દુઃખી જ થતો નથી. ચાલો હવે આપણે એવી જગ્યાએ એને નાખીએ કે તે દુઃખી દુઃખી થઈ જાય. પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા અને તોય કાગડાભાઈ ખુશના ખુશ. અને શું બોલ્યા કાગડાભાઈ? તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. કારણ કે પહેલાં કીધું હતું ને હું કૂણા કાન વિંધાવું છું, પછી કહે છે કે મેં જે કાન વિંધાયા છે ત્યાં હું આ તેલ મૂકું છું, એટલે કહે છે તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. ફરીથી રિપીટ, ફરીથી રિવિઝન. પહેલા કાગડાને ક્યાં નાખ્યો? ગારામાં. ક્યાં? ગામના કૂવા પાસેના ગારામાં ખૂંતાડવામાં આવ્યો. ત્યારે કાગડો શું બોલતો હતો? તો બોલતો હતો કે અમે લપસણું કરતા શીખીએ છીએ. પછી પછી કાગડાને ક્યાં નાખવામાં આવ્યો? રાજાના ગુસ્સાના હુકમથી. પછી એને કૂવામાં નાખવામાં આવ્યો કે તે ડૂબીને મરી જાય. ત્યારે કાગડો શું બોલતો હતો? કૂવામાં તરતા શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ. અને પછી ત્રીજી વખતના હુકમમાં કાગડાને કાંટાની જાળમાં નાખવામાં આવ્યો. ત્યારે કાગડો શું બોલતો હતો? કૂણા કાન વિંધાવીએ છીએ, કૂણા કાન વિંધાવીએ છીએ. આ બધું જોઈ રાજાને શું થયું? બધા પ્રશ્નો આવી શકે તો રાજાને તો ખૂબ જ આશ્ચર્ય થયું કે આને હું આટલો દુઃખી કરું છું તો એ દુઃખી થતો નથી, તો હવે આને હું હવે વધારે દુઃખી કરું તો જ આ દુઃખી થશે. એટલે કહે એને કાગડાભાઈને તેલની કોઠીમાં નાખો એવું કીધું અને એને તેલની કોઠીમાં નાખ્યો. તો કાગડો શું કહે છે? તેલ કાને મુકાવીએ છીએ, તેલ કાને મુકાવીએ છીએ. પછી તો રાજાએ કાગડાને ઘીના કુલડામાં નાખ્યો અને તોય કાગડો એમાં પણ ખુશ થતો બોલે, ઘીના લબકા ભરીએ છીએ, ઘીના લબકા ભરીએ છીએ. તેલમાં નાખ્યો તોય ખુશ. પછી એને ઘીના કુલડામાં નાખ્યો. આ શબ્દો તમારે યાદ રાખવાના છે. તેલની કોઠી હતી અને ઘીનો શું હતું? કુલડો. એટલે કે ઘીના કુલડામાં નાખ્યો તો કાગડો શું કહે છે કે અમે તો ઘીના લપકા ભરીએ છીએ. જ્યાં જાય જેવી પરિસ્થિતિ એવી જ એમાંથી એ ખુશી મેળવી લે, દુઃખની પરિસ્થિતિમાં પણ તે આનંદ મેળવી લેતો, એટલા માટે આને આનંદી કાગડો કહેવામાં આવ્યો. ગારામાં નાખ્યો તો કે હું લપસણો કરતાં શીખું છું, એને ગારામાં તકલીફ થતી હતી એને ભૂલી ગયો. કૂવામાં નાખ્યો તો તરતા શીખીએ છીએ એવું કહેવા લાગ્યો. અને કાંટામાં નાખ્યો તો કે હું તો કાન વિંધાવું છું. તેલમાં નાખ્યો તો કે હું તો મારા કાન વિંધાય છે ત્યાં તેલ લગાવું છું. અને પછી એને ઘીના કુલડામાં નાખવામાં આવ્યો તો શું કહે છે? મને તો ઘીના લપકા ભરવાની બહુ મજા આવે છે. એટલે કોઈપણ પરિસ્થિતિમાં આ કાગડો પોતાના દુઃખથી દુઃખી થતો નથી અને ખૂબ જ આનંદમાં રહે છે, એટલે આનંદી કાગડો. રાજા તો ખૂબ ખીજાયા અને કાગડાને ગોળની કોઠીમાં નંખાવ્યો અને કાગડાભાઈ તો મજાથી ગીત ગાય. ગોળના દડબા ખાઈએ ભાઈ, ગોળના દડબા ખાઈએ. પાછો કહે છે અમે તો ગોળના દડબા ખાઈએ. ફરીથી વારે વારે હું રિપીટ કરું છું કે આ પાઠ ચલાવતા ચલાવતા જ અને પાઠ સાંભળતા સાંભળતા, એટલે કે આ વાર્તા સાંભળતા તમને આના પ્રશ્નોના જવાબ પણ યાદ રહી જાય. હું પહેલો પ્રશ્ન કરું છું કે કાગડાને ઉપર કોણ ગુસ્સે થયું? તો કાગડાની ઉપર રાજા ગુસ્સે થયા. કાગડાને સૌથી પહેલા ક્યાં નાખવામાં આવ્યો? તો કાગડાને ગામ પાસેના કૂવાના ગારામાં નાખવામાં આવ્યો. એટલે કે કાગડાને ગામના કૂવા પાસે ગારામાં નાખવામાં આવ્યો. બીજી વારના હુકમમાં શું હુકમ કર્યો રાજાએ? કાગડાને ક્યાં નાખવાનું કીધું? તો કૂવામાં
ડુબાડીને મારી નાખવાનો હુકમ કર્યો. ત્યારે કાગડાભાઈ શું બોલતા હતા આનંદમાં આવી કે કૂવામાં તરતા શીખીએ છીએ, કૂવામાં તરતા શીખીએ છીએ. તોય દુઃખી ના થયો એટલે રાજા વધારે ગુસ્સે થયા. કાગડો આટલી દુઃખ આપવા છતાંય દુઃખી ના થયો એટલે રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. એટલે શું કહે છે, આને કાંટાની ઝાડમાં નાખી દો. તો કાગડો કહે છે, હું તો કૂણા કાન વિંધાવીએ છીએ, અમે તો કૂણા કાન વિંધાવીએ છીએ. તોય ખુશ. તો કાંટાની ઝાડમાં શું બોલતો હતો, કૂણા કાન વિંધાવીએ છીએ. એના પછી ક્યાં નાખવામાં આવ્યો કાગડાને, તો કહે છે કૂવાના, તો કહે છે સોરી, તો કહે છે તેલની કોઠીમાં નાખવામાં આવ્યો. કાગડાને ક્યાં નાખવામાં આવ્યો પછી, તેલની કોઠીમાં. તો કહે છે જે કાન વિંધાયા છે એટલે કે કૂણા કાન વિંધાયા હતા, તો કાને તેલ મૂકીએ છીએ. પછી કહે છે જ્યારે કાગડાને કૂવામાં નાખવામાં આવ્યો ત્યારે તરતા શીખ્યો, કાંટાની વાડમાં નાખ્યો ત્યારે કહે છે કે અમે તો કાન વિંધાવ્યા, કાન વિંધાવ્યા પછી એને તેલની કોઠીમાં નાખવામાં આવ્યો ત્યારે કહે છે અમે તો કાને તેલ મુકાવીએ છીએ. પછી ઘીની કુલડામાં નાખવામાં આવ્યો તો કે અમે તો ઘીના લપકા ભરીએ છીએ. ગોળની કોઠીમાં નાખવામાં આવ્યો તો કહે છે અમે તો ગોળના દડવા ખાઈએ છીએ. હવે પછી રાજાએ કાગડાને એક ઘર ઉપર ફેંક્યો. કંટાળી ગયા રાજા કે હું તો આને એટલી સજા કરું તોય આ આનંદમાં ને આનંદમાં જ. એટલે પછી એને ગુસ્સે થઈ રાજાએ એક ઘરના ઉપર ફેંક્યો અને ત્યાં બેઠો બેઠો કાગડો ગાય, નળિયા ચડતા શીખીએ છીએ ભાઈ, નળિયા ચડતા શીખીએ છીએ. અને અંતે છેવટે રાજા થાકી ગયા અને રાજાને થયું આ કાગડો તો મહા આનંદી નીકળ્યો, અમે એને ગમે તેટલું દુઃખ આપીશું તો એ તો આનંદમાં ને આનંદમાં જ રહેશે. આને ઉડાડી મૂકો, આને કોઈ અસર થશે નહીં. અને પછી કાગડાને ઉડાડી મૂક્યો. તો બાળકો, આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે? આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો હંમેશા આપણે એ પરિસ્થિતિનો સામનો કરી આનંદમાં જ રહેવું જોઈએ, કારણ કે દરેક પરિસ્થિતિ કાયમ રહેતી નથી. મુશ્કેલી આવે તો સમાધાન પણ સાથે હોય જ છે, પણ એ મુશ્કેલીને આપણે હસતા હસતા કેમ પાર કરવી એ આપણને આ આનંદી કાગડો શીખવાડી જાય છે. જય શ્રી કૃષ્ણ બાળકો. હવે પછી આપણે આના સવાલ જવાબ સમજીશું. જય શ્રી કૃષ્ણ.